પુણા સીતાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓને બીઆરટીએસ બસ બાબતે ફરિયાદ ઉઠી છે. સીતાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં સવારે કોલેજ અને શાળાએ જવા માટે 6:30 વાગ્યાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હોય છે, પરંતુ બસ સમયસર નથી આવતી. તેમજ જે પણ બસ આવે છે તો એ બસો ઉપરથી જ ફૂલ ભરાઈને આવે છે. બસ સ્ટેન્ડના જે ગેટ પર વધારે વિદ્યાર્થીઓ બસની રાહ જોઈને ઊભા હોય ત્યાં બસ ઊભી રાખવાને બદલે આગળ બીજા ગેટ પર ઊભી રાખવામાં આવે છે, જેના કારણે બસ સ્ટેન્ડમાં ભાગદોડ મચે છે ને વિદ્યાર્થીઓ બીજા ગેટ પાસે પહોંચે તે પહેલા જ બસ ઉપાડી દેવામાં આવે છે. આવી સમસ્યાઓને કારણે વિદ્યાર્થીઓ કોલેજ શાળામાં સમયસર પહોંચી શકતા નથી. ઘણા સમયથી વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોવા છતાં પણ તેમના પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. બીઆરટીએસ રૂટ પર દોડતી બસોનો વધારો કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા વિદ્યાર્થીઓએ પોતાની પડતી હાલાકીને કારણે તેમણે બીઆરટીએસ બસોને રોકી લીધી હતી અને પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. બાદમાં પોલીસે દખલગીરી કરતા રોડ ફરીથી શરૂ કરાયો હતો, પરંતુ આજે પણ તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ધીરે ધીરે રોષ જોવા વધી રહ્યો છે. બીઆરટીએસની સુવિધા વિદ્યાર્થીઓ માટે જ હોય તો આ સુવિધાનો કોઈ અર્થ રહેતો નથી. આ રીતે અલગ અલગ સમસ્યાઓની જાણકારી વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી અને આ બાબતે યોગ્ય રજૂઆત કરીને નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે. જો 3 દિવસમાં વિદ્યાર્થીઓના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થીઓની સાથે રહીને બીઆરટીએસના રસ્તા પર જ ધરણા પર બેસી જવામાં આવશે. જ્યાં સુધી બસોનો નિયમિત સમય નક્કી નહીં થાય અને વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધા નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે આ લડત ચલાવીશું. આ પ્રશ્ન મારા વિસ્તાર પૂરતો નથી, પરંતુ અન્ય જંકશન પર પણ આ જ રીતની સ્થિતિ ઊભી થઈ છે. હાલ તો વિદ્યાર્થીઓએ બીઆરટીએસ બસો વધારવાની માંગ સાથે કરેલી રજૂઆતનું ક્યારે નિરાકરણ આવશે તે તો જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.